નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કબીરવડના ઇતિહાસ વિશે તો મિત્રો ગુજરાતના ઇતિહાસમાં તો કબીરવડ ઘણા વર્ષોથી પર્યટકો સ્થળ તરીકે જાણીતો છે જો કે એ અલગ વાત છે કે આ કબીર અને વડ વિશેની સાચી માન્યતા કોઈને ખબર જ નથી પરંતુ થળ અને વડવાઈઓ વચ્ચે ભેદ ભાખી શકાતો નથી તેવા આ વડ વૃક્ષ જોઈને જ પ્રવાસીઓ પાછા ફરે છે મિત્રો નર્મદા નદીની વચ્ચો વચ્ચે આવેલા ટાપુ પર કબીરવડ સ્થિત છે સુકલ તીર શિવ મંદિરની નામો બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે વડની વડવૈયોથી વૃક્ષ વાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ સમાંતરે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ચૂક્યું છે સંત કબીર જેઓ વર્ષો સુધી અહીં વસ્યા હતા તેના નામ પરથી આ વડનું નામ કબીર વડ પડ્યું છે અહીં કબીર મંદિર પણ છે જ્યાં મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરવા આવે છે કબીરવાડ માત્ર ઐતિહાસિક કારણથી લોકોમાં આવતા નથી પરંતુ અહીંના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા માણવા આવે છે જો કે એક માન્યતા પ્રમાણે આ સ્થળની કથા એવી છે કે ચૌદમી સદીમાં સૌકામાં સુકલથી ક્ષેત્રમાં આવેલા મંગલેશ્વરમાં જીવા અને તત્વો નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા બંને ભાઈઓ ખૂબ જ ધાર્મિક અને ભગવાનના ઉપાસક હતા તેમને વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંપર્ક કર્યો કે ચરણ કમળમાં પડતી આ સૂકી ડાળી નવલપિત અને તેના ઉપરથી કુંપળ ફૂટશે વર્ષો સુધી ત્યાં અનેક સાધુ સંતો આવ્યા અને ગયા પરંતુ તે ડાળખીઓને ન થઈ નહીં જીવો અને તત્વો વૃદ્ધ થતા ગયા આસપાસના ભક્તજનોને થયું કે આ બંને ભાઈઓની ઈચ્છા પૂર્ણ થશે કે નહીં એવામાં કોઈક સાધુ સંતે એવા સમાચાર આપ્યા કે કાશી નગરીમાં એક તેજપુંજ સમા કબીર સાહેબનું પ્રાગટ્ય થયું છે જેથી ગામના પાંચેક સંતો કાશી પહોંચ્યા કબીર સાહેબને મળ્યા તેમણે મળતાની સાથે જ આ ભક્તોની પ્રતિતિ થઈ કે આ મહાત્મા જ જીવા અને તત્વનું કાર્ય પૂર્ણ કરી શકશે તેમણે કબીર સાહેબને જીવા અને તત્વની વાત કરી અને તેને તેમને મંગલેશ્વર પધારવાની વિનંતી કરી કબીર સાહેબને તેની માન તેમની માન્યતા રાખી મિત્રો પાંચ સંતો મંગલેશ્વર પાછા ફર્યા અને જીવા તથા નિહાળ્યું સાધુ સંતો અને ભક્તોની સાથે શ્રી કબીર સાહેબ જીવા તત્વના ઘર તરફ પ્રયાણ કર્યું બંને ભાઈઓએ ફૂલોનું નું આસન બિછાવ્યું કબીર સાહેબને ત્યાં બેસાડીને નર્મદા દની તેમના પગ ધોયા ચરણામૂટ લીધું અને બાકીનું વધેલું જળ વડની સૂકી ડાળીમાં સિંચ્યું ત્યાં ઉપસ્થિત સર્વ સંતો ભક્તો તેમજ આજુબાજુમાં ઉભેલા માણસોના આશ્ચર્ય વચ્ચે સૂકી ડાળી નવલપિત થવા લાગી ત્યાં ઉભેલા સર્વ લોકો કબીર સાહેબના પગમાં પડ્યા અને મહાન આત્માના શિષ્ય બન્યા મિત્રો શ્રી કબીર સાહેબ સત્યને જીવનના સંદેશ તરીકે અપનાવ્યો છે જેને સતપંથ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સુકાવડીની ડાળી આજે કબીરવડ તરીકે ઓળખાય છે કબીર સાહેબનું પાગટે સંવત ચૌદસો પંચાવન જેઠ સુદ પૂનમને સોમવારે થયું કબીરવડમાં આગમન સર્વ ચૌદસો ને પાંસઠમાં થયું અને અંતરધ્યાન સંવત પંદરસો પાંત્રીસમાં થયા હતા તેવું માનવામાં આવે છે કે જો કે ત્યારબાદ સંતપથના કારણે કબીર સાહેબના ભક્તો આજે પણ દુનિયાભરમાં પથરાયેલા જોવા મળે છે તેમના ભક્તોએ લાખો રૂપિયા ખર્ચીને કબીરવર ખાતે વિશાળ મંદિર બંધાવ્યું છે કમલાકાર મંદિરમાં કબીર સાહેબની આજે પણ આવેલી છે તથા મંદિરમાં કબીર સાહેબના જીવન તથા કંથનની ઝાંખી થાય છે અહીં ધર્મશાળાનું બાંધકામ પણ મોટી જગ્યામાં કરવામાં આવ્યું છે કાર્તક સુદ પૂનમનો અહીં વિશાળ મેળો ભરાય છે જેમાં દેશભરમાંથી કબીર સાહેબના ભક્તો સંતો મહંતો ઉપસ્થિત રહે છે મિત્રો આ હતી કબીરવડનો ઇતિહાસ મિત્રો જો તમને મારી જાણકારી સારી લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો